નમસ્કાર મિત્રો આજના ગુજરાતી વ્યાકરણમાં આપણે જોઈશું વિશેષણ જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણનું કે સંખ્યાનું વર્ણન કરી તેના અર્થમાં વધારો કરે તે વિશેષણ કહેવાય છે દાખલા તરીકે આકાશમાં ઝગમગતા તારા પ્રકાશે છે તો ઝગમગતા એ વિશેષણ છે જે શબ્દના નામના અર્થમાં વધારો કરે છે તે વિશેષણ કહેવાય એટલે કે આ વાક્યમાં ઝગમકતા એ અર્થમાં વધારો કરે છે તો એને વિશેષણ કહેવાય છે વિશેષણ જેનો ગુણ બતાવે તે વિશેષ્ય કહેવાય છે જે શબ્દના નામના અર્થમાં વધારો કરે છે તે વિશેષણ કહેવાય છે અને વિશેષણ જેનો ગુણ બતાવે તે વિશેષ્ય કહેવાય છે ઝગમગતા વિશેષણ કહેવાય અને તારા વિશેષ્ય કહેવાય છે હવે જોઈશું વિશેષણના પ્રકાર પેલું ગુણવાચક પ્રાણી કે ગુણ બતાવે તે ગુણવાચક વિશેષણ કહેવાય છે કે જાડો માણસ દોડી ન શકે તો જાડો એ વિશેષણ કહેવાય સંખ્યાવાચક વાચક વિશેષ્યની સંખ્યા બતાવે તે સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે જેમ કે અમારી કચેરીમાં પચાસ કર્મચારીઓ છે તો અમારી કચેરીમાં કેટલા તો પચાસ એ તમારું સંખ્યાવાચક વિશેષણ કહેવાય માપવાચક પદાર્થના કે જથ્થો દર્શાવે જેમકે તપેલીમાં ઘણું દૂધ ઢોળાઈ ગયું તો ઘણું એ વિશેષણ કહેવાય દર્શક વિશેષણ નામનો નિર્દેશ કરે છે જેમ કે આ ચોપડી ખૂબ સરસ છે પેલું ફૂલ સુંદર છે તો આ એ વિશેષણ પેલું એ પણ વિશેષણ સર્વનામિક વિશેષણ સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે તો એવું કંઈક એ સર્વનામિક વિશેષણ વિકાર વિશેષણ વિશેષ્યના વચન પ્રમાણે વિશેષણમાં ફેરફાર થાય છે જેમ કે કાળો કૂતરો કાળી કૂતરી કાળું કુતરું આ બધા વિકારી વિશેષણ કહેવાય છે અવિકારી અવિકારી વિશેષણ વિશેષણ વિશેષણની જાતિ જાતિ પ્રમાણે બદલા નહીં નહીં તો તે કહેવાય છે દાખલા તરીકે જાતિ માટે સુંદર બહુવચનમાં પણ સુંદર દેખાવ માટે વપરાય અને માટે પણ સુંદર વપરાય તો એ અવિકારી વિશેષણ કહેવાય એ જ રીતે નારી જાતિ માટે નાન્યતર જાતિ માટે કે નર જાતિ માટે ફક્ત એકવચન અને બહુવચન બેઉની અંદર સુંદર શબ્દ જ યુઝ થાય છે તો એ સ્પેશિયલ વિશેષણ છે જેને અવિકારી વિશેષણ કહેવાય આઠમો પ્રશ્નવાચક વિશેષણ વિશેષણ પ્રશ્ન પૂછવામાં મદદ કરીને પોતપોતાના નામના અર્થમાં વધારો કરે છે આવો વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે જેમ કે તેણે શું કામ કર્યું છે તો શું એ પ્રશ્નવાચક વિશેષણ બન્યું તમારે કયું પુસ્તક જોઈએ છે તો કયું એ પ્રશ્નવાચક વિશેષણ બન્યું કૃદંત વિશેષણ કૃદંત વિશેષણ તરીકે વપરાય છે જેમ કે દોડતો છોકરો દોરેલું ચિત્ર તો દોરેલું દોડતો એ કૃદંત વિશેષણ કહેવાય છે વિશેષણના નામ તરીકે કેટલીક વાર વિશેષણનો ઉપયોગ નામની માફક થાય છે જ્યાં ત્યારે તેને નામની માફક વિભક્તિનો પ્રત્યયો લાગે છે જેમ કે અપંગ માણસને મદદ કરવી જોઈએ અપંગને મદદ કરવી જોઈએ એ નામ થયું અને અપંગ માણસને મદદ કરવી જોઈએ તો એમાં અપંગ વિશેષણ થયું મિત્રો આ વીડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર